प्रणाम, माधव विद्या संकुल ऑनलाइन टीचिंगमां आपનું हार्दिक स्वागत छे। धोरણ 5માં આજે આપણે કોમ્પ્યુટર વિશે ભણીશું। તો કોમ્પ્યુટરમાં આપણે CPU વિશે જોઈ ગયા। હવે વિડિયો નંબર 2માં આપણે CPUના ઘટકો વિશે અભ્યાસ કરીશું। તો CPUના મુખ્ય ઘટકો છે, 3 ઘટકો છે। એમાં છે CU એટલે કે કંટ્રોલ યુનિટ, બીજું છે ALU એટલે કે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, અને ત્રીજું છે MU એટલે કે મેમરી। CU એટલે કે કંટ્રોલ યુનિટ, CU કંટ્રોલ યુનિટ કમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે। CU શું કરે છે? કમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે। ડેટાની ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે। જે ડેટાની ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે એ CU કરે છે। બીજું છે ALU, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ। એ છે ગણિત અને તર્કને લગતા બધા જ કામ ALU દ્વારા થાય છે। બધી ગણતરી અને તર્કને લગતા, ગણિતને લગતા બધા જ કામ ALU દ્વારા કરવામાં આવે છે। ALU એટલે કે પ્રોસેસિંગ કરી પરિણામ મેમરીને મોકલે છે। ALU શું કરે છે? પ્રોસેસિંગ કરી પરિણામ મેમરીને મોકલે છે। ત્રીજા નંબરમાં છે મેમરી। મેમરી શું કરે છે? તો CU પાસેથી ડેટા મેળવી તેનો સંગ્રહ કરે છે। CU એટલે કે કંટ્રોલ યુનિટ પાસેથી ડેટા મેળવીને તેનો સંગ્રહ કરે છે। ALU દ્વારા પ્રોસેસ થયેલ ડેટા CU લઈને ફરી મેમરીમાં સંગ્રહ કરવા માટે મોકલે છે। જ્યારે CU સૂચના આપે ત્યારે મેમરીમાંથી આઉટપુટ મોકલાય છે। હવે છે, જુઓ, ફરીથી CPUના ઘટકો છે। CPUના 3 ઘટકોનું બનેલું છે। પહેલું છે કંટ્રોલ યુનિટ એટલે કે CU, બીજું છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એટલે ALU, ને ત્રીજું છે મેમરી। તો CPUના ઘટકોના કાર્યો નીચેની આકૃતિની મદદથી સ્પષ્ટ સમજીશું। પહેલું છે, અહીંયા ઇનપુટ બતાવેલું છે, ઇનપુટ માટેના સાધનો। તો એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એટલે કે ALU, બીજું છે કંટ્રોલ યુનિટ CU, અને ત્રીજું છે મેમરી, અને આ બાજુ બતાવેલું છે આઉટપુટ માટેના સાધનો। તો ALU, તો ઇનપુટ ડિવાઇસ કંટ્રોલ યુનિટ ડેટા મેળવે છે, એ ડેટા મેમરીમાં જાય છે। શું કરે છે? ઇનપુટ ડિવાઇસ છે, કંટ્રોલ યુનિટ ડેટા મેળવે છે, એ ડેટા મેમરીમાં જાય છે, મેમરીમાં સ્ટોર થાય છે, ત્યારબાદ કંટ્રોલ યુનિટ તેને મેમરીમાંથી તે ડેટા પાછા મેળવે છે। એ ડેટા એરિથમેટિક એન્ડ લોજિક યુનિટમાંને આપે છે। કંટ્રોલ યુનિટ નક્કી કરે છે કે આ ડેટા કોને આપવા, શું પરિણામ લાવવાનું છે, એ ડેટા એની માહિતીનું પૃથ્થકરણ કરે છે। કંટ્રોલ યુનિટ એ ડેટા પાછા લઈ ALUને આપે છે, એટલે કે એરિથમેટિક એન્ડ એટલે કે ગણિતને, લોજિકને આપે છે। ત્યાં તેની ગણતરી થાય છે, ત્યાં તેની પ્રોસેસ થાય છે, અને પ્રોસેસ થયા બાદ એ ડેટા તૈયાર થયા પછી કંટ્રોલ યુનિટ પાછા મેળવે છે, અને કંટ્રોલ યુનિટ પાછા મેળવીને મેમરીમાં સ્ટોર કરે છે। સ્ટોર કર્યા પછી કંટ્રોલ યુનિટ તે આઉટપુટ ડિવાઇસને મોકલી આપે છે। અહીંયા બતાવેલું છે આકૃતિમાં ઇનપુટ માટેના સાધનો છે, એમાં એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે એટલે કે ALU, બીજું છે કંટ્રોલ યુનિટ એટલે કે CU, અને ત્રીજું છે મેમરી, અને આ બાજુમાં બતાવેલું છે તીર મારીને આઉટપુટ માટેના સાધનો। પ્રણામ।